જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ચૈત્ર મહિનાના વધ પક્ષમાં આવતી સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ્ય આ દિવસે કરવાનો ઉપાય અને સુંદર કથા વાર્તા સાંભળશું મિત્રો ચૈત્ર માસની સંકષ્ટ ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે તારીખ નવ એપ્રિલ બે હજાર ત્રેવીસ રવિવારે સવારે નવ કલાક પાંત્રીસ મિનિટે અને તિથિ પૂર્ણ થાય છે તારીખ દસ એપ્રિલ બે હજાર ત્રેવીસ સોમવારે સવારે આઠ કલાક છત્રીસ મિનિટે મિત્રો ચતુર્થીનું વ્રત ચંદ્રોદય તિથિ અનુસાર કરવાનું હોય છે આથી સંકષ્ટ ચતુર્થીનું વ્રત તારીખ નવ એપ્રિલ બે હજાર ત્રેવીસ રવિવારે કરવાનું રહેશે તથા પૂજનનો શુભ સમય છે આઠ વાગ્યાથી બાર કલાક એકતાલીસ મિનિટ સુધી તથા ચંદ્ર દર્શનનો સમય છે રાત્રિના દસ કલાક છ મિનિટનો ચતુર્થીની તિથિ ભગવાન શ્રી ગણેશને સમર્પિત હોય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશના પૂજન સાથે ચંદ્રદેવનું પણ પૂજન કરવામાં આવે છે ભગવાન શ્રી ગણેશ એ પ્રથમ ઉપાસક છે તે શુભતાના પ્રતિક છે ભગવાન ગણેશને માતા ગૌરી અને શંકરનું વરદાન છે કે તે સર્વ દેવોમાં પ્રથમ પૂજનીય દેવ કહેવાશે ગણેશજી એ વિઘ્નોને દૂર કરનારા દેવ છે આ દિવસે ગણપતિની પૂજા કરવાથી ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તથા શ્રી ગણેશના પૂજન સાથે રીતિ સિદ્ધિનું પૂજન કરવાથી દરેક કાર્યમાં સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે મિત્રો દર મહિને શુદ્ધ અને વધ બંને પક્ષની ચતુર્થી ભગવાન શ્રી ગણેશને સમર્પિત હોય છે શુદ્ધ પક્ષની ચતુર્થી એટલે વિનાયક ચતુર્થી અને વધ પક્ષની ચતુર્થી એટલે સંકષ્ટ ચતુર્થી આ દિવસે ભગવાનની સાચા મન અને હૃદયથી પૂજા કરવાથી ભક્તોના તમામ પ્રકારના વિધનો દૂર થાય છે ભગવાન શ્રી ગણેશ સૌ સારાવાના કરે છે જીવનમાં કીર્તિ ધન વૈભવ સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતું સંકષ્ટ ચતુર્થી ક્યારે છે હવે જાણીશું સંકષ્ટ ચતુર્થીના દિવસે કરવામાં આવતી વિધિ સંકષ્ટ ચતુર્થીના દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી ધૂપદીપ કરી ભગવાન શ્રી ગણેશની મૂર્તિને સ્નાન કરાવી સુગંધિત પુષ્પ દુર્વા ચડાવી પૂજા કરવી રીતિ સીધી સ્વરૂપ બે સુપારીની પૂજા કરવી ભગવાન શ્રી ગણેશનું યંત્ર હોય તો તેની પૂજા કરવી ભગવાન શ્રી ગણેશને લાડુ કે મોદક અતિ પ્રિય છે આથી લાડુ કે મોદકનો નૈવેદ્ય ધરાવવું આ રીતે પૂજા અર્ચના કરી ઓમ રીમ ગમ ગણપતયે નમઃ આ મંત્રની માળા કરવી આ રીતે પૂજા અર્ચના કરી જો બની શકે તો ઉપવાસ કરવો સાંજે ચંદ્રોદય થતા ચંદ્રના દર્શન કરી લાડુનો પ્રસાદ ધરાવી એકટાણું કરવું ઉપવાસ કે એકટાણું ન થઈ શકે તો માત્ર પૂજા અને ચંદ્ર દર્શન કરી લાડુ ધરાવવાથી પણ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આજના દિવસે ગણેશ સ્તોત્ર ગણેશ ચાલીસા ગણેશ બાવનીના પાઠ કરવા તેમજ સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ અને હવે સાંભળશું સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા બોલો સંકટનાશન ભગવાન શ્રી ગણેશની જય ફાલ્ગુન મહિનાની ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા સમાપ્ત થતાં શૈનક આદિ ઋષિમુનિઓ કહેવા લાગ્યા હે સુજી હવે તમે ચૈત્ર કૃષ્ણ પક્ષમાં આવતી શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થી વિશે કહેવાની કૃપા કરો સુખજી બોલ્યા પાર્વતી માતાજીએ શ્રી ગણેશને પૂછ્યું હે ગણેશજી ચૈત્રની વધ ચતુર્થીને દિવસે શ્રી ગણેશ પૂજા કઈ રીતે કરવી આ દિવસે કયું ભોજન લેવું આ માસના દેવનું નામ શું છે પૂજાના વિધિ વિધાન કયા છે તે વિશે તમે સવિસ્તાર કહો શ્રી ગણપતિજી બોલ્યા હે મહાદેવી ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્થીને વિનાયક ગણેશ ચતુર્થી કહે છે શ્રી ગણેશની વિધિ અનુસાર પૂજા કરવી જોઈએ વિનાયકનું લક્ષણ વિઘ્નહર્તાનું છે સુખ સંપત્તિ સમૃદ્ધિ તપ યજ્ઞ પૂજન આદિમાં વિઘ્ન નાખે છે વિનાયક તેથી તેમને વિઘ્નેશ્વર પણ કહેવામાં આવે છે કોઈ પણ શુભ કાર્યમાં વિઘ્નથી રક્ષણ મેળવવાને શ્રી ગણેશજીનું સૌ પ્રથમ પૂજન કરવામાં આવે છે આથી તેઓ પ્રસન્ન રહીને કોઈ વિઘ્ન લાવે નહીં અને શાંતિ તથા આનંદથી કાર્ય કરી શકાય વિધિ પ્રમાણે પૂજન વિધિ કરવો જોઈએ આખો દિવસ વ્રત રાખીને રાત્રે સોળોશોપચાર પૂજન કરવું બ્રહ્મભોજન કરાવ્યા પછી વ્રતીએ પોતે પંચગવ્ય ગાયનું છાણ મૂત્ર દૂધ દહીં અને ઘીનું પાન કરવું આ વ્રત સંકટનાશક છે આ દિવસે ચોખ્ખું ઘી અને બીજો રાથી હવન કરવાથી નિસંતાન સ્ત્રી પણ પુત્રવતી થાય છે હે શેલપુત્રી તેની કથા ઘણી અદ્ભુત છે જેના કેવળ સ્મરણથી જ મનુષ્યને સિદ્ધિ પ્રાપ્ત થાય છે હવે ચૈત્ર માસમાં આવતી શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા હું તમને કહી સંભળાવું છું તે તમે સાંભળો પ્રાચીન કાળમાં સતયુગમાં મકરધ્વજ નામના એક રાજા હતા તે પ્રજાપાલક હતા તેમના રાજ્યમાં કોઈ ગરીબ ન હતું ચારેય વર્ણો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર પોતાના ધર્મનું સુપેરે પાલન કરતા હતા લોકોને ચોર ડાકુનો કોઈ પણ જાતનો ડર નહોતો બધી પ્રજા ધર્મચુસ્ત ઉદાર બુદ્ધિવંત દાનવીર અને ધર્મપરાયણ હતી આ બધું જ હોવા છતાંયે રાજા મકરધ્વજને એકય પુત્રની પ્રાપ્તિ થઈ નહીં થોડા વખત પછી મહર્ષિ યાજ્ઞવલ્ક્યની કૃપાથી એક પુત્રની પ્રાપ્તિ થઈ રાજ્યનો વહીવટ પ્રધાન પર છોડીને રાજા પુત્રનું પાલન કરવા લાગ્યા રાજ્યનું શાસન પ્રધાન ધર્મપાલના હાથમાં આવતા તે ધન ધાન્યથી સમૃદ્ધ થઈ ગયો તેને એક એકથી ચડિયાતા પાંચ પુત્રો થયા તે બધા જ પુત્રોના ખૂબ ધામધૂમથી ધર્મપાલે લગ્ન કર્યા તે છૂટે હાથે ધનનો ઉપભોગ કરવા લાગ્યો સૌથી નાના પુત્રોને વહુ ઘણી ધર્મપરાયણ હતી ચૈત્રવદ ચતુર્થીને દિવસે તેણે ભક્તિભાવથી શ્રી ગણપતિજીનું પૂજન કર્યું એ જોઈને તેની સાસુએ કહ્યું અરે વહુ તું આ વ્રત તંત્ર મંત્ર દ્વારા મારા દીકરાને વશ કરવા માગે છે વારંવાર સાસુએ રોકવા છતાં વહુ કર્મના કાર્યમાં પ્રવૃત્ત રહી સાસુને લાગ્યું કે વહુ મારા પ્રત્યે ધ્યાન જ નથી આપતી એટલે તેણે પોતાના નાના પુત્રને કહ્યું હે દીકરા તારી વહુ વ્રત વ્રત ટોના કરીને આપણા કુટુંબ પર આફત લાવવા માંગે છે આ બધા જ ધતિંકો મને પસંદ નથી માટે તું એને બધું છોડી દેવાની સ્પષ્ટ સૂચના આપી દે અને જો તે નહીં માને તો તેને મેથી પાક ચખાડ જે કાંઈ કરવું હોય તે કર પણ આ બધું બંધ કરાવી દે નાનો દીકરો સમજુ હતો તેણે પોતાની વહુને આ વાત સમજાવી ત્યારે નાની વહુએ કહ્યું હું જે વ્રત કરું છું તે સંકટ મોચન શ્રી ગણેશજીનું વ્રત છે આ વ્રત તો સારું ફળ આપનારું છે વહુની વાત સાંભળીને સાસુએ પુત્રને કહ્યું હે પુત્ર તારી વહુ નક્કી જાદુ ટોના કરે છે મેં વારંવાર મના કરી હોવા છતાં તે મારું કે તારું પણ માનતી નથી તે જીદ પર ચડેલી જણાય છે માર માર્યા વિના તે સિદ્ધિ થાય તેમ લાગતું નથી હું ગણેશ ગણેશને જાણતી નથી એ વળી કોણ ફૂટી નીકળ્યો છે કે જે વહુને આટલી બધી ભરમાવે છે આપણા રાજધરાના લોકો કહેવાયે અને એ ગણપતિ વળી આપણા કયા સંકટને દૂર કરશે માતાની વાત સાંભળીને પતિ તેને મારપીટ કરવા લાગ્યો છતાં વહુએ પોતાના પૂજા પાઠ ચાલુ જ રાખ્યા તેણે શ્રી ગણપતિ દાદાને સાચા દિલથી પ્રાર્થના કરી કે હે પ્રભુ ઇથનહર્તા શ્રી ગણેશજી મારા સાસુ અને પતિ વગેરેને એવો બોધપાઠ આપો કે જેથી તેના હૃદયમાં તમારી ભક્તિની ભાવના જાગે હરણ કરીને ધર્મપાલના મહેલમાં ક્યાંક સંતાડી દીધો તેના વસ્ત્ર આભૂષણો વગેરે રાજમહેલમાં ફેંકી દીધા અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા હવે આમાં બાજુ ધર્મપાલ રાજાએ રાજકુમારની બૂમ પાડીને બોલાવ્યો તો એ કંઈ જવાબ મળ્યો નહીં પ્રધાનના મહેલમાં જઈને રાજાએ પૂછ્યું કે રાજકુમાર ક્યાં ગયો કોણે આવું નીચ કર્મ કર્યું છે હે ભગવાન રાજકુમાર ક્યાં ગયો હશે ચારેય દિશામાં રાજકુમારની શોધખોળ ચાલુ થઈ રાજા અને નોકરો આખો મહેલ શોધી વળ્યા કોઈ જગ્યાએ રાજકુમાર દેખાયો નહીં રાજા રાણીની ચિંતા વધી ગઈ આખરે રાજાએ પ્રધાન ધર્મપાલને બોલાવીને રાજકુમારના ગુમ થયાની વાત કરી અને કહ્યું કે આખા રાજ્યમાં તત્કાળ નોકરોને મોકલીને તપાસ કરાવો અને જ્યાં હોય ત્યાંથી રાજકુમારને મારી પાસે હાજર કરો પ્રધાન બોલ્યા હે રાજન રાજકુમાર ક્યાં ગયા છે તેની મને કંઈ જ ખબર નથી હું રાજ્યભરમાં ખૂણે ખૂણે શોધ કરાવું છું ધર્મપાલે રાજકુમારની શોધ માટે રાજ્યભરમાં ચારેય દિશામાં સિપાહીઓ રવાના કરી સિપાહીઓએ બધે ઘણી શોધખોળ કરી છતાં ક્યાંય પણ રાજકુમારનો પત્તો લાગ્યો નહીં પછી હતાશ થઈને ધર્મપાલે ડરતા ડરતા રાજાજીને જઈને વિગત જણાવી રાજાજી એ સાંભળી અને ઘણા ગુસ્સે થઈ ગયા તેણે ધર્મપાલને કહ્યું કે તે જ મારા રાજકુમારને ગુમ કરી દીધો છે કેમ કે તારે મારું રાજ્ય પચાવી પાડવું છે જો મારો રાજકુમાર નહીં મળશે તો હું તારો અને તારા આખા કુટુંબનો નાશ કરીશ રાજાજીની આવી ગંભીર ધમકી સાંભળીને ધર્મપાલ તો હેપતાઈ ગયો તેને ડર થયો કે રાજકુમાર જો નહીં મળશે તો રાજાજી મારા સમગ્ર કુટુંબનું નિકંદન કાઢી નાખશે પછી ધર્મપાલ પોતાના મહેલમાં આવ્યો તે ઘણો ગમગીન અને ઉદાસ હતો તેણે પોતાની પત્ની પુત્રો અને વહુઓને પૂછ્યું કે આ બુરું કર્મ કોણે કર્યું તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો મોં પર નૂર ન હતું તેના ગાત્રો ધ્રુજતા હતા ધર્મપાલની પત્નીએ તેને પૂછ્યું હે સ્વામી તમે તો રાજાજીને મળી આવ્યા છો પછી શા માટે આટલા બધા નંખાઈ ગયા છો શું રાજાજી તમારા પર ખફા થયા છે કોઈ કડવા વેણ કહ્યા છે ત્યારે ધર્મપાલે તેની પત્નીને વિગતવાર વાત કરી પછી પુત્રો અને વહુઓને બોલાવ્યા અને વિગતો જણાવી આ સંકટમાંથી આપણા કુટુંબે કેવી રીતે ઉગરવું તે માટે સલાહ આપવા સૌને જણાવ્યું ધર્મપાલની મૂંઝવણ જાણી અને નાની વહુ બોલી કે હે પિતાજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો તમારા પર શ્રી ગણેશજી કોપિત થયા છે તેથી હવે શ્રી ગણપતિજીનું પૂજન આરાધના કરવી જોઈએ વળી રાજાજીથી માંડીને નગરની સઘળી પ્રજા સ્ત્રીઓ પુરુષો બાળકો વૃદ્ધો બધા એ વિઘ્નહર્તા શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કરશો તો શ્રી ગણપતિજીની કૃપાથી રાજકુમાર જરૂરથી મળી જશે મારું વચન કદાપી મિથ્યા નહીં થાય નાની વહુની વાત સાંભળીને ધર્મપાલ ઊંડા વિચારમાં પડી ગયા તેને નાની વહુની વાતમાં શ્રદ્ધા બેઠી તેણે શ્રી ગણેશજીના વ્રત પૂજન વિધિ કેવી રીતે કરવા તે પૂછ્યું શ્રી ગણપતિજી આ સંકટમાંથી સમસ્ત કુટુંબને ઉગારી લે તે માટે પ્રાર્થના કરી નાની વહુને કહ્યું કે હે વહુ બેટી તને ધન્ય છે તું જ મારો તથા મારા કુળનો ઉદ્ધાર કરી શકશે એવો મને વિશ્વાસ છે પછી નાની વહુની સલાહ પ્રમાણે રાજાજીએ સઘળા પ્રજાજનો સહિત ધર્મપાલના કુટુંબે પણ શ્રી ગણેશજીને પ્રસન્ન કરવા માટે સંકટ હરતા શ્રી ગણેશ ચતુર્થીના વ્રત અને પૂજાના વિધિ વિધાન શરૂ કર્યા આથી શ્રી ગણેશજી વ્રતથી પ્રસન્ન થયા સૌના દેખતા તેણે રાજકુમારની મહેલમાં હાજર કર્યો આ જોઈને લોકો રાજા રાણી ધર્મપાલ સૌ કોઈ આશ્ચર્ય પામ્યા રાજા રાણીના હર્ષનો પાર નહીં રહ્યો નગરમાં આનંદ ઉત્સવ ઉજવાયો રાજાજી બોલ્યા હે વિત્ન વિનાયક તમને વંદન કરીએ છીએ ધર્મપાલની નાની વહુ કલ્યાણીને પણ ધન્ય છે તેની કૃપાથી મારો પુત્ર મને પાછો મળ્યો હવે સર્વ પ્રજાજનોએ આ વ્રત સદા સર્વદા વિધિપૂર્વક કરવું સૌ રાજાજીના આદેશનું પાલન કરવા લાગ્યા શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે યુધિષ્ઠર ધર્મ રાજા ત્રિલોકમાં આનાથી મોટું બીજું કોઈ વ્રત નથી તમે પણ તમારા કલેશના નિવારણ અર્થે આ વ્રત અવશ્ય કરો ભગવાનના સ્વમુખેથી આ કથા વિસ્તારપૂર્વક શ્રવણ કરીને યુધિષ્ઠરે સંપૂર્ણ ચૈત્રકૃષ્ણ પક્ષ ચતુર્થીનો ઉપવાસ કર્યો વિધિપૂર્વક પૂજન કર્યું વિધન વિનાયક ભગવાનની કૃપાથી પોતે ગુમાવેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું બોલો સંકટના હરનારા ભગવાન શ્રી ગણેશની જય મિત્રો સંકષ્ટ ચતુર્થીનું વ્રત જે સાચા મનથી કરે છે તેના જીવનની દરેક સમસ્યા સંકટ કષ્ટ આધિ વ્યાધિ ઉપાધિ નષ્ટ થાય છે આ દિવસે સંકટના હરનારા ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે અને રાત્રિના સમયે ચંદ્રને અધૈ્ય આપવામાં આવે છે કહેવાય છે કે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે ઘર પરિવારમાં આવી રહેલી મુસીબતો હોય તો તેનો નિકાલ આવે છે ઘરમાં શુભતા અને મંગલતા આવે છે અને માંગલિક કાર્યો પાર પડે છે આ દિવસે ચંદ્રને આધારી આપવાથી વ્યક્તિને ગણેશજીના દર્શન કર્યાનું પુણ્ય ફળ મળે છે જે લોકોને જીવનમાં શનિની શાળા સાતી અને ઠૈયાથી પીડિત છે તેમણે આ વ્રત જરૂર કરવું જોઈએ જે વ્યક્તિ અસાધ્ય રોગથી પીડિત છે ગમે તેટલી દવા કર્યા પછી પણ રોગ કાબુમાં નથી આવતો તેમણે સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી જો ઉપવાસ ન થઈ શકે તો ભગવાન શ્રી ગણેશને લાડુનું નૈવેદ્ય ધરાવવું ચંદ્ર દર્શન કરવા ચંદ્રદેવને જળનું અધર્ય આપવું આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરતા સમયે એકવીસ દુર્વા ચડાવી અને દુર્વા ચડાવતા સમયે ઓમ વક્રતુંડાય નમઃ આ મંત્રનો જપ કરવો આમ કરવાથી ધીમે ધીમે રોગ કાબૂમાં આવી જશે અને બાપાની કૃપા તેના જીવનમાં વરસતી રહેશે તો મિત્રો આ હતું ચૈત્ર માસની વધ પક્ષની સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ્ય અને સુંદર કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ